રવિવારના રોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે હેટ સ્પીચ આપવાના નોંધાયેલ ગુના મામલે કાજલ હિન્દુસ્તાનીએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું ત્યારે પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા કાજલના જામીન નામંજૂર કરી તેને જૂનાગઢની જેલ હવાલે કરવાનો હુકમ સંભાળવામાં આવ્યો છે તો ઉના પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને કોર્ટ ખાતે લઈ જવા માટે સરકારી ગાડીનો ઉપયોગ નહીં પરંતુ એક ખાનગી કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સફેદ કલરની સ્વિફ્ટ કાર જેની કોઈ પણ જાતની નંબર પ્લેટ લગાવવામાં ન હતી એમએ આવી તેમજ બ્લેક ફિલ્મ વાળી કાળા કલરના કાચવાળી કારમાં તેમને બેસાડીને પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો હતો ત્યાં ખાતેથી કોર્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે સુરક્ષાનું કારણ આગળ ઘરી ખાનગી વાહનમાં કાજલ હિન્દુસ્તાનીને કોર્ટ ખાતે લઈ જવામાં આવી હોવાનું જણાવ્યું હતું ત્યારે સમગ્ર મામલે કોર્ટ દ્વારા જેલ હવાલે કરવાનો હુકમ સંભળાવવા આપતા પોલીસ દ્વારા સરકારી ગાડીમાં કાજલ હિન્દુસ્તાનીને જેલ સુધી પહોંચાડવામાં આવી હતી એમાં ઉના પોલીસ સ્ટેશન ખાતે ગત 2 એપ્રિલના રોજ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ હેટ સ્પીચ આપવા મામલે આઈપીસીની કલમ 153A 295 અને અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો કાજલ વિરુદ્ધ 2 એપ્રિલના રોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે રામનવમીના રોજ ઉના શહેર ખાતે રામકૃષ્ણ જન્મ સમિતિ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે જાહેર સભામાં આયોજન સમયે સ્થાનિક ધારાસભ્ય કેસી રાઠોડ તેમજ કાજલ હિન્દુસ્તાની હાજર રહ્યા હતા ત્યારે જાહેર સભામાં લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારના વચનો કાજલ હિન્દુસ્તાની દ્વારા કહેવામાં આવ્યા હતા જેના કારણે પહેલી એપ્રિલના રોજ ઉના શહેર ખાતે રાયોટિંગના બનાવ બન્યો હતો એ હોવાનું સામે આવ્યું હતું જે બનાવ સંદર્ભે દાખલ થયેલ ફરિયાદ અંગે અત્યાર સુધીમાં 96 જેટલા આરોપીઓની પોલીસ ધરપકડ કરવામાં આવી ગઈ છે Gracias.